જોત અથડામણના મર્ડરના ગુનાને લઈ પોલીસ દ્વારા ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરાયું. ગઈકાલ તારીખ 13 મેના રોજ 4 થી 4:30 વાગ્યા નરસામાં જોધપર વાંઢ અને કાનમેર ગામ વચ્ચે આવેલ ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં જૂના મીઠાના કારખાના પાસે રણમાં આ કામેના આરોપીઓએ ફરિયાદીને જાતિ અપમાનિત કરી. આ જૂના મીઠાના કારખાનાવાળી જગ્યા ખાલી કરી નાખજે, નહીંતર જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી મન ફાવે તેવી ભૂંડી ગાળો બોલી જાનથી મારી નાખવાના ઈરાદે આરોપીઓ પોતાના પાસેથી બંદૂકમાંથી ફાયરિંગ કરી સાહેદોને શરીરે ઈજા પહોંચાડી ફરિયાદીને લાકડી વડે મૂઢમાર તેમજ ફ્રેક્ચર જેવી ઈજાઓ કરી તેમજ ધારિયા તેમજ લોખંડના પાઇપ હથિયાર ધારણ કરી ગુનાને અંજામ આપેલ હોય, જેથી આ બનાવ અંગે સામખિયાળી પોલીસ સ્ટેશન ખાતે તારીખ 14 મેના રોજ 4 વાગ્યે ઇપિકો કલમ તેમજ આર્મ્સ એક્ટ કલમ તેમજ એટ્રોસિટી એક્ટ તથા જીપી એક્ટ કલમ 135 મુજબનો ગુનો દાખલ થયેલ હોય અને આ કામેની તપાસ શશાગર સાંભડા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાવ ચલાવતા હોય ગુનાની ગંભીરતા લઈ આરોપીઓને પકડવા શ્રી સાગર બાગમાર પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ નાવે ગુના કામેના આરોપીઓને પકડવા અલગ અલગ 12 ટીમો બનાવી આપેલ સૂચના અન્વયે શ્રી સાગર સાંભડા નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ નાવના માર્ગદર્શન તેમજ સૂચનાથી હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે ગુના કામેના આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી નામદાર કોર્ટમાં રજૂ કરી 7 દિવસના પોલીસ રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે, જેમાં આજે જ્યાં બનાવ બન્યો છે તે સ્થળે આરોપીઓને લઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ હાઈવે હોટલ પર આરોપીઓ ભેગા થયા હતા તે સ્થળે તથા કાનમેર ગામમાં અને જ્યાં આરોપીઓએ જે સ્થળે ઘટનાને અંજામ આપ્યો હતો તે સ્થળ પર પોલીસે રિકન્સ્ટ્રક્શન આરોપીઓ પાસે કરાવ્યું હતું અને તપાસ દરમિયાન કઈ રીતે બનાવ બન્યો તે અંગે તપાસ કરી હતી. આરોપીઓ હાલ રિમાન્ડ પર હોય આરોપી પાસેથી હથિયારો હસ્તગત કરવા માટે વધુ પૂછપરછ આદરી છે. આજે રણ વિસ્તારમાં 6 કલાકથી વધુ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં આરોપી બળદેવભાઈ ગેલાભાઈ રાઠોડ, દેવાભાઈ કરશનભાઈ ડોડિયા, વીરમભાઈ જખરાભાઈ રબારી, વિજયભાઈ રાયધણભાઈ કોલી, દેવજી ઉર્ફે શક્તિ ડાયાભાઈ ડોડિયા, અમૃત ઉર્ફે સબરો પાલાભાઈ વાઘેલા, ભરતભાઈ દેવાભાઈ ભરવાડ ઢુંગા તેમજ ઈશ્વરભાઈ કુંભાભાઈ ચૌહાણ, ભરતભાઈ રવાભાઈ વાઘેલા, સવાભાઈ રત્નાભાઈ રબારી, રૂપાભાઈ ટપુભાઈ ભરવાડ, થાવરભાઈ આંબાભાઈ રબારી, લખમણભાઈ કલાભાઈ ભરવાડ તેમજ અજાભાઈ ટપુભાઈ ભરવાડ અને બાબુ ઉર્ફે સતીશભાઈ કલાભાઈ ભરવાડને કાનમેરના રણમાં આરોપીઓ પાસે બનાવના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. સામખિયાળી પોલીસ સ્ટેશન ખાતે 13/5/2024 16:00 થી 17:00 ની વચ્ચે જે બનાવ બનેલ તેમાં ઇપિકો કલમ 302 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને 16 આરોપીઓની અટક કરવામાં આવેલ છે. આ આરોપીઓને સાથે લઈ સામખિયાળી પોલીસ સ્ટેશનથી ગાબોડા પોલીસ સ્ટેશન પાસે કાનમેર ગામથી થઈ અને બનાવવાની જગ્યાએ સમગ્ર ઘટનાનું રિહર્સલ કરી ડેમોન્સ્ટ્રેશન પંચનામું કરવામાં આવ્યું. હાલ સમગ્ર તપાસ ચાલી રહી છે અને આરોપીઓના 7 દિવસના રિમાન્ડ ઉપર છે. તપાસ પૂર્ણ થઈ આ વખતે જાણ કરવામાં આવશે. થેન્ક યુ.